આજે આપણે બનાવશું પૂરમ પૂરી. પૂરમ પૂરી બનાવવા માટે આપણે એક વાટકી દાળ લીધી છે, તેને ધોઈ નાખશું પ્રથમ ત્રણ પાણીએ, અને પછી એક વાટકી પાણી નાખવાનું, પછી એને બાફી લેવાનું. પાંચ સીટી વગાડવાની, જ્યાં સુધીમાં દાળ બફાય છે ત્યાં સુધીમાં આપણે ઘઉંનો લોટ બાંધી લઈએ. આ આપણો લોટ બંધાઈ ગયો છે, લોટલીનો જેમ લોટ બાંધીએ છીએ તેમ જ બાંધવાનો, સેજ કઠણ નાખવાનો. આપણી દાળ બફાઈ ગઈ છે, આપણી દાળ બફાઈ ગઈ છે, હવે એનું પૂરમ બનાવશું. સૌ પ્રથમ દાળને પહેલાં છૂંદી લેશું. આપણી દાળ છૂંદાઈ ગઈ છે, મોટી ઢોપડીમાં દાળ કાઢી લેશું. આપણે ઢોપડીમાં દાળ નાખ્યા બાદ એક વાટકી ખાંડ નાખી દેવાની. જો તમે એક વાટકી દાળ લીધી હોય તો એક વાટકી ખાંડ નાખી દેવાની, પછી તેને પ્રોપર મિક્સ કરી દેવાનું. ખાંડને પૂરો મિક્સ થઈ જવું જોઈએ, એ રીતે મિક્સ કરવાનું. જો તમારે દાળનું પ્રમાણ બે વાટકી હોય તો ખાંડ બે વાટકી નાખી દેવાની. ગેસ ચાલુ કરીને ધીમે આંચ ઉપર પૂરમને હલાવતું રહેવાનું. જ્યાં સુધી આપણું પૂરમ ઘટ ન થાય ત્યાં સુધી તેને ગેસ ઉપર હલાવતું રહેવાનું, ને હલાવતું રહેવાનું, બાકી પૂરમ નીચે બેસી જશે. આપણું પૂરમ તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે તેમાં એલચી ફોલીને નાખી દઈએ. આપણે પહેલાં સૌ પ્રથમ એલચીને ફોડી લઈએ. એલચી ફોલાઈ ગઈ છે, હવે ખાંડી લેશું, અને જ્યાં સુધીમાં એલચી ખંડાય છે ત્યાં સુધીમાં હું તમને પૂરમ પણ બતાવી દઉં છું. આપણું પૂરમ ઘટ થવા આવ્યું છે, તમે જોઈ શકો છો, ને આપણી એલચી પણ ખંડાઈ ગઈ છે. તો આ એલચીને પૂરમમાં નાખી દઈશું, જેથી તેની સુગંધ પણ મસ્ત આવશે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગશે. ઘટ થઈ ગયું છે આપણું પૂરમ, એટલે એક ચમચી એક ચણાનો લોટ નાખી દઈશું. ચણાનો લોટ નાખ્યા બાદ તેને એક જ ધારે હલાવતું રહેવાનું, જ્યાં સુધી પૂરમ અને ચણાનો લોટ એક સરખો મિક્સ ન થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું. એક જ ધારે હલાવશો એટલે લોટની ગાંગડી તમારે નહીં વળે. આપણે પરફેક્ટ હલાવાઈ જાય એટલે તેમાં એક ચમચી એક ઘી ઉમેરી દેશું, એટલે સ્વાદમાં સારું થાય. આપણું પૂરમ ફૂલ ઘટ ન થાય ત્યાં સુધી હલાવતું રહેવાનું. આપણું ઘટ થઈ ગયું છે, હવે એને ઉતાર લેશું. આ રીતના તમે જોઈ શકો છો, ચમચામાં લઈ ઠંડુ થઈ જશે એટલે એકદમ કઠણ થઈ જશે. હવે ગેસ ઉપરથી તેને ઉતાર લેશું. આપણે ઠંડુ કરવા મૂકી દીધું છે. આપણું પૂરમ રેડી થઈ ગયું છે, 15 મિનિટ રાખ્યું હતું, તમે જોઈ શકો છો. હવે આપણે પૂરમ પૂરી બનાવી લઈએ. આપણે રોટલીનો લોટ લીધો, આ રીતના વળી લીધું, ને હવે એમાં પૂરમ ભરી દેશું ને આ રીતે પેક કરી દેશું. અને લોટમાં બોળી ને તેને વણી નાખશું. આપણે લોટી ગરમ કરવા મૂકી છે, એમાં પૂરમ મૂકી દેશું. ચોપડી લેશું.
રબડી પૂરમ પૂરી રેડી થઈ ગઈ છે. માથે એક ચમચી ઘી ચોપડી લેશો એટલે સ્વાદમાં સારી લાગશે અને તમે માથે ચીઝ પણ નાખી શકો છો. આ આપણી ચીઝ પૂરમ પૂરી પણ તૈયાર છે.